માઇક્રોસોફ્ટ વર્ડમાં આજે આપણે તિરંગો દોરીએ એના માટે સૌથી પહેલા આપણે જશું ઇન્સર્ટ મેનુમાં, ત્યાંથી આપણે જશું શેપમાં. એમાં અલગ અલગ પ્રકારના શેપ છે, આમાંથી આપણે એક શેપ લેશું ફ્લોચાર્ટવાળો. આ જે શેપ લીધા પછી બે પ્રકારના શેપ છે, જે શેપ લેવો હોય એ શેપ પર ક્લિક કરી શેપ આવી રીતે દોરી દે. એક શેપ દોરાઈ જાય એટલે આ શેપ આપણે લઈ લેશું કોપી. કંટ્રોલ સી સાથે કોપી કરી કંટ્રોલ વી સાથે આપણે એને પેસ્ટ આપી દે. શેપની બાજુમાં જ નીચે બીજો શેપ છે એ આવી રીતે ગોઠવી. ત્યારબાદ ત્રીજો શેપ લઈ લઈએ, એની પણ આપણે કોપી જ લેશું અને જે આ પહેલાં બે શેપ છે એ શેપની ઉપર જ આપણે આ શેપને મૂકી દઈશું આવી રીતે. ત્યારબાદ આ શેપની અંદર હવે આપણે કલર પૂરીએ, તો સૌથી પહેલો શેપ લેશું અને શેપમાં ફોર્મેટ મેનુમાં જશું અને ત્યાંથી જશું શેપ ફિલમાં. શેપ ફિલમાં જશું અને મોર કલર ઉપર ક્લિક કરીશું. એમાંથી આપણે જશું સ્ટાન્ડર્ડમાંથી. આમાંથી તમને જે કેસરી કલર લાગતો હોય એ કલર ઉપર ક્લિક કરી અને આવી રીતે પૂરી દેવાની. આઉટલાઇન કલર છે એ આપણે બ્લેક લે. ત્યારબાદ બીજો કલર લેશું, શેપ ફિલમાં જશું અને તે કલર છે એ વ્હાઇટ લઈ લેશું. ત્રીજો કલર લેશું અને એ કલર છે એ ગ્રીન લઈ લેશું. જો આ ગ્રીન તમને ન ગમતો હોય તો મોર ફિલમાં જશું, સ્ટાન્ડર્ડ કલરમાં જશું. આમાંથી તમને જે ગ્રીન લાગતો હોય એ લઈ લેશું. કલર ગ્રીન કલરમાં છે આઉટલાઇન, એટલે બ્લેક આપીશું. આ કલરમાં આઉટલાઇન આપણે બ્લેક આપીશું. જો તમારે આઉટલાઇન ન રાખવી હોય તો તમે સાદી આઉટલાઇન પણ નન ઉપર ક્લિક કરીને લઈ શકો છો. ત્યારબાદ ફરીથી આપણે ઇન્સર્ટ મેનુમાં જશું, શેપ ફિલમાં જશું અને એમાંથી લેશું સ્ટારવાળું. એમાં 24 આંકાવાળો જે આ શેપ આવે ને એ શેપ ઉપર ક્લિક કરીશું. એ શેપને આ રીતે દોરી લેશું. આટલું દોરાઈ જાય ત્યારબાદ જે પીળા કલરનું હે ફિલ હેન્ડલ દેખાય ત્યાં ક્લિક દબાવી રાખી અને શેપને ગોળાઈ લેવાની છે. અંદરની સાઈડ આવી રીતે ખેંચવાનું છે. તો ત્યારબાદ ફિલ વિથમાં જશું અને અશોક ચક્રમાં તમારે જેવો બ્લુ કલર રાખવો હોય એવો બ્લુ કલર તમે આઉટલાઇનમાં અને આમાં પણ તમે લઈ શકો છો આવી રીતે. જો વ્યવસ્થિત ન લાગતું હોય તો સ્ટેજ આને મોટું કરી અને આપણે નાનો કરી અને વચ્ચો વચાય આવી રીતે ગોઠવી. ત્યારબાદ હવે આપણે શેપ ફિલમ રેક્ટેંગલ શેપ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી લાઈન છે એ આવી આપણે. જો તમારે ગોળાઈવાળી લાઈન લેવી હોય તો ફરીથી ઇન્સર્ટમાં જવાનું, શેપ ફિલમાં જવાનું અને ત્યાંથી લઈ લેવાનું રાઉન્ડેડ રેક્ટેંગલ. ત્યારબાદ આ રાઉન્ડેડ રેક્ટેંગલને આપણે આવી રીતે દોરી લેશું. દોર્યા પછી એની અંદર શેપ ફિલમાં જઈ અને તમારે જે કોફી ટાઈપનો કંઈ કલર આવતો હોય તે કલર તમે પૂરી અને બ્લેક કલરની આઉટલાઇન આપી શકો છો આવી રીતે. આઉટલાઇનનો કલર રહેશે બ્લેક અને ફિલ વિથનો આવો અને સેજ આ સેટ રાખી દઈએ. ત્યારબાદ હવે આપણે એનું સ્ટેન્ડ દોરીશું. તો સૌથી પહેલાં આપણે રેક્ટેંગલ શેપ ઉપર ક્લિક કરીશું. સ્ટેન્ડ છે એ આવી રીતે દોરી દે. સ્ટેન્ડનો કલર તમને જેવો કલર ગમતો હોય એ કલર તમે રાખી શકો. ત્યારબાદ બીજો સ્ટેન્ડ દોરીએ અને એને એની ઉપર જ આવી ગોઠવી દઈએ. એને સે આવી રીતે નાનું કરી દઈએ. તે ફિલમાં જશું, બ્લેક કલર લેશું. ત્યારબાદ
ફરીથી શેપની કોપી લઈ શકો અથવા તો દોરી લ્યો. તો કોપી અત્યારે લીધી છે. કંટ્રોલ સી કંટ્રોલ વી. આ શેપને આ શેપની ઉપર જ રાખી પણ સેજ આ શેપને આપણે મોટો કરી દઈશું. તો અત્યારે આપણો તિરંગો છે એ તૈયાર છે. અહીંયા બ્લુ કલર છે એ બ્લુ ફિલમાં જઈ અને આપણે ઘાટો બ્લુ મોર કલર સ્ટાન્ડર્ડ કલરમાં જશું. અહીંયાથી એ ટાઈપનું આપણે આઉટમાં આઉટલાઇનમાં જશું ત્યાંથી કલર લઈ લઈશું. તો તિરંગો છે તૈયાર. થેન્ક યુ.